રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર પ્રવાસ, જેનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે રાહુલ ગાંધી ચોટીલા દર્શન કરવા પહોંચી ચૂક્યા છે. ચોટીલામાં રાહુલ ગાંધી ડુંગર ચઢીને ચામુંડા માતાજીના દર્શન કરશે. તો ચોટીલા પહોંચી ચૂક્યા છે રાહુલ ગાંધી અને આજે અંતિમ દિવસ છે તેમના ગુજરાત પ્રવાસનો, સૌરાષ્ટ્ર પ્રવાસ, જેમાં આજે તેઓ ચોટીલાના દર્શને પહોંચ્યા છે. તો ચોટીલામાં ડુંગર ચઢીને તેઓ દર્શન કરવા ગયા અને તેમણે દર્શન કરી લીધા છે. તો ચોટીલામાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા રાહુલ ગાંધીએ. તો વિવિધ તીર્થસ્થાનોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે આ પ્રવાસ દરમિયાન, જેમાં શરૂઆત તેમણે દ્વારકાથી કરી અને અંત હવે ચોટીલાથી આવ્યો છે. ચોટીલા દર્શનાર્થે તેઓ પહોંચ્યા. ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં રાહુલ ગાંધી જોઈ શકાય છે તેમના કાફલા સાથે ચોટીલા ડુંગર ચડતા. તો ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ, જેમાં રાહુલ ગાંધી ડુંગર ચઢીને ચોટીલા દર્શન માટે પહોંચ્યા છે. તો જોઈ શકાય છે કે આગળ તેઓ વધી રહ્યા છે તેમના પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. ત્રણ દિવસના પ્રવાસે હતા રાહુલ ગાંધી ગુજરાતના અને આજે અંતિમ દિવસ છે જ્યાં તેઓ ચોટીલાના દર્શન માટે પહોંચ્યા છે. તો રાહુલ ગાંધીનો આજનો વિશેષ કાર્યક્રમ છે, છેલ્લો દિવસ છે, ત્યારે વિવિધ મુલાકાતો અને બેઠકોનો દોર પણ રહેશે. પરંતુ આ વચ્ચે તીર્થસ્થાનોની મુલાકાત પણ તેઓ કરી રહ્યા છે, જેમાં વિવિધ મંદિરોની તેમણે મુલાકાત લીધી છે અને હવે તેઓ ચામુંડા માતાના દર્શનાર્થે ચોટીલા પહોંચ્યા છે. તો જોઈ શકાય છે રાહુલ ગાંધીને જોવા માટે અહીં લોકોની પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. તો ચોટીલા મંદિર ખાતેનો જે કાર્યક્રમ હતો રાહુલ ગાંધીનો, ત્યાં તેઓ પહોંચ્યા છે ચામુંડા માતાના દર્શન માટે. તેમના આશીષ મેળવવા માટે રાહુલ ગાંધી અહીં આવી પહોંચ્યા છે. તો આ પ્રવાસ દરમિયાન વિવિધ તીર્થસ્થાનોની મુલાકાત લીધી છે રાહુલ ગાંધીએ, જે મહત્વપૂર્ણ કહી શકાય. એક રીતે ચૂંટણીલક્ષી જે આ પ્રવાસ છે અને તેમાં જે રીતે એક બાદ એક મંદિરોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક લોકોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એક ચોક્કસ સમુદાયને રીઝવવાનો. તો ચોટીલા ડુંગર ચઢીને તેઓ દર્શન માટે પહોંચ્યા. ત્યાં તેમણે માતાજીના દર્શન કર્યા અને માતાજી સમક્ષ શીશ ઝુકાવીને આશીષ મેળવ્યા. તો સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી રાહુલ ગાંધીના આગમન પૂર્વે. ત્યારબાદ રાહુલ ગાંધી તેમના કાફલા સાથે આવી પહોંચ્યા અને દર્શન અહીં તેમણે કર્યા. તો આજનો અંતિમ દિવસ છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો અને સૌરાષ્ટ્રના વિવિધ ગામો સહિત જે તીર્થસ્થાનોની તેઓ મુલાકાત લઈ રહ્યા છે તેમાં ચોટીલાના દર્શનાર્થે પહોંચ્યા છે તેઓ. ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકાય છે. તો એક તરફ દ્વારકાધીશના દર્શન તેમણે કર્યા, તેના દ્રશ્યો જોઈ શકાય છે કે જેનાથી શરૂઆત કરી તેમણે ગુજરાત પ્રવાસની. ત્યારબાદ રાજકોટ તેઓ પહોંચ્યા હતા, જ્યાં પણ તેમણે અંબા માતાની આરાધના કરી અને અંબા માતાના દર્શન કર્યા. તો હવે ચોટીલાથી તેઓ પોતાનો આ પ્રવાસ જેનો અંત લાવી રહ્યા છે. આજે અંતિમ દિવસ છે ત્યારે આખરે ચોટીલાના દર્શન માટે પણ તેઓ પહોંચ્યા છે. તો વિવિધ મંદિર અને તીર્થસ્થાનોની જે રીતે મુલાકાત લઈ રહ્યા છે રાહુલ ગાંધી, ચોક્કસ કહી શકાય કે એક ચોક્કસ સમુદાયને રીઝવવાનો પ્રયાસ કહી શકાય. જ્યારે ચૂંટણી નજીક છે ત્યારે આ પ્રકારના એક બાદ એક તીર્થસ્થાનોની તેમની મુલાકાત ઘણું બધું કહી જાય છે. તો સૂચક કહી શકાય આ તમામ તીર્થસ્થાનોનો તેમનો પ્રવાસ. અને ઈટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે ચોટીલા હાલ રાહુલ ગાંધી પહોંચ્યા છે અને દર્શન તેમણે કર્યા છે ચામુંડા માતાના. તો ચોટીલાના દર્શન માટે રાહુલ ગાંધી પહોંચ્યા અને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેમણે ચામુંડા માતાના દર્શન કર્યા, શીશ ઝુકાવ્યું, આશીર્વાદ મેળવ્યા છે. તો દ્રશ્યમાં જોઈ શકાય છે એક તરફ રાહુલ ગાંધી જે ચોટીલા મંદિર આવી પહોંચ્યા અને ત્યારબાદ ડુંગર ચઢ્યા, તેઓ ચઢીને અહીં દર્શન માટે પહોંચ્યા. તો બીજી તરફ રોડ શો, જે રસ્તામાં રોડ શો કરતા તેઓ આવ્યા, તેના પણ દ્રશ્યો છે કે લોકો મોટી સંખ્યામાં કઈ રીતે ઉત્સુકતાથી તેમને મળવા માટે અહીં જોઈ શકાય છે. વધુ વિગત સાથે પ્રણવ પટેલ આપણી સાથે જોડાયા છે. પ્રણવ, ચોટીલા પ્રવાસે છે રાહુલ ગાંધી, દર્શન તેમણે કરી લીધા છે, વધુ વિગત શું છે અને એક બાદ એક જે મંદિરોનો તેઓ પ્રવાસ કરી રહ્યા છે કઈ રીતે જોઈ શકાય તેને? ચોક્કસ, રાહુલ ગાંધી જે રીતે ગુજરાતના પ્રવાસે છે, આજે પ્રવાસનો ત્રીજો દિવસ છે. માં આદ્યાશક્તિની આરાધનાનું આ પર્વ ચાલી રહ્યું છે નવરાત્રિ. તેની અંદર સૌથી વધુ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવાનો મહિમા હોય છે. ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચામુંડા માતાના દર્શન ચોટીલા, તેઓ ખુદ જે પોતાના પ્રોટોકોલ તોડીને જે પગથિયા છે પગથિયા તેઓ ચડ્યા હતા, માતાજીના દર્શન કર્યા હતા, ત્યાં શીશ નમાવ્યા હતા, ત્યાં પૂજા કરી હતી.
મંદિર દર્શનની ભેટમાં તેઓને સલવાર અને જે પ્રસાદી છે જે માતાની ચૂંદડી છે તે આપવામાં આવી હતી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા રાહુલ ગાંધીને. અને રાહુલ ગાંધી ખુદ પોતાનો જે રોડ શો છે હવે શરૂ થઈ ગયો છે. ચોટીલાથી તેઓ જસદણ, જેતપુર અને પાટીદારોના જે કુળદેવી માનવામાં આવે છે લેવા પટેલ સમાજના એવા ખોડલધામના પણ તેઓ દર્શન કરશે. દ્વારકાધીશથી આજે રોડ શો છે, નવસજ્જન યાત્રા કોંગ્રેસની તે શરૂ થઈ હતી. તમામ ધાર્મિક સ્થળો સૌરાષ્ટ્રના જે મુખ્ય કહેવાય છે તે તમામ સ્થળો પર તેઓએ મુલાકાત લીધી છે અને સાથે લોકો સાથે સંવાદ પણ કરી રહ્યા છે. સીધો સંવાદ રાહુલ ગાંધી સાથે કરી રહ્યા છે. ચોક્કસ એ માનવામાં આવી રહ્યું છે કે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે તૈયારી કરી દીધી છે અને રાહુલ ગાંધીને રોડ ઉપર આવીને આ તમામ જે પ્રચારની કમાન છે રાહુલ ગાંધીએ ખુદે સંભાળી છે. જી, અને ખાસ તીર્થ સ્થાનોની મુલાકાત વધુ તેમણે લીધી છે આ વખતના પ્રવાસમાં, તેને કઈ રીતે જોવાય? જી ચોક્કસ, જે રીતે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની કે કોંગ્રેસની તો મંદિરનું મહત્વ હરહમેશ માટે વધુ રહ્યું છે. ભાજપની વાત કરીએ તો સોમનાથની અયોધ્યા સુધીની યાત્રા ભાજપ દ્વારા કરવામાં આવી હતી. બીજી અન્ય યાત્રાઓ તીર્થધામો ઉપર થતી હોય છે, રાજકીય પાર્ટી પક્ષો કરતા હોય છે, ત્યારે આ વખતે કોંગ્રેસે પણ ગુજરાતની અંદર એક સોફ્ટ હિન્દુત્વનો એક મેસેજ જાય તેનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. તેને લઈને જ રાહુલ ગાંધીને આ જે આખા શેડ્યુલ બન્યો છે, શેડ્યુલમાં મહત્વના જે મંત્ર છે તેનો દર્શન થઈ રહ્યા છે. જ્યારે આની પહેલા પણ રાહુલ ગાંધી બે વખત ગુજરાતના પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ તેઓ કન્યાધામના દર્શન કર્યા હતા. સાથે જ તેઓ પંડુરી દેવી જે આદિવાસીઓના મોટા કુળદેવી માનવામાં આવે છે ચાર સ્ટેટના, તેઓના પણ તેઓ દર્શન કર્યા હતા અને હજુ પણ તેઓ સતત ધાર્મિક સ્થળો છે તેની મુલાકાત લઈ રહ્યા છે. ચોટીલા જે દર્શન કર્યા છે, કરમદી તેઓ દ્વારકાધીશના દર્શન કર્યા હતા, હજુ તેઓ ખોડલધામ જવાના છે અને પછી ત્યાં પછી અહીં બોધની ગુફાઓ છે જેતપુર પાસે, ખાગોડ પાસે છે, ત્યાં પણ તેઓ જવાના છે. આમ તમામ સમાજને, તમામ વર્ગને, તમામ ધર્મને સાથે રાખીને કોંગ્રેસ પોતાનો એક સોફ્ટ હિન્દુત્વનો એક મોટો ચહેરો અને એક મોટો મેસેજ કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીના પ્રવાસને લઈને આપી રહ્યું છે. જી પ્રણવ, આભાર આપનો સમગ્ર વિગત માટે. તો રાહુલ ગાંધીનો આજનો અંતિમ દિવસ ગુજરાતમાં સૌરાષ્ટ્રના પ્રવાસે તેઓ હતા અને ચોટીલાના દર્શનથી તેમણે આજના દિવસની શરૂઆત કરી છે. તો ચોટીલા દર્શન માટે તેઓ પહોંચ્યા. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તેઓ ડુંગર ચઢીને ચામુંડા માતાના દર્શન માટે પહોંચ્યા, જ્યાં શીશ ઝુકાવીને તેમણે આશીર્વાદ મેળવ્યા છે માના. અને આ સાથે આજનો અંતિમ દિવસ છે રાહુલ ગાંધીનું, જેમાં પણ અનેક મહત્વની મુલાકાતો અને બેઠકો તો થશે જ, સાથે માના દર્શન કરવાનું પણ તેઓ ચૂક્યા નથી. તો વિવિધ તીર્થ સ્થાનોની તેમણે મુલાકાત લીધી છે આ પ્રવાસ દરમિયાન અને અંતે ચોટીલાની મુલાકાત તેમણે લીધી, ચામુંડા માના દર્શન કર્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે એક તરફ ડુંગર ચઢીને જતા રાહુલ ગાંધી અને તેમનો કાફલો, તો બીજી તરફ તેમણે શીશ ઝુકાવીને જે આશીર્વાદ મેળવ્યા માના અને સાથે રોડ શો જે તેમણે કર્યો તેના દ્રશ્યો. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફરી રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. દિલ્હીથી રિમોટ કંટ્રોલની વાત કરી રહેલા રાહુલ પર પ્રહાર કરતા સીએમએ કહ્યું કે હવે ગુજરાત માંગ્યું બધું જ મળે છે ગુજરાતમાં, ત્યારે નર્મદાના પાણી સહિતના તમામ પ્રશ્નોનો ઉકેલ વડાપ્રધાન મોદી લાવી ચૂક્યા છે. દિલ્હીથી રિમોટની વાત કરી રહ્યા રાહુલને મારે કહેવાનું છે કે ઉલટાનું ગુજરાતને માયગું બધું મળે છે નરેન્દ્રભાઈ હોવાને કારણે. જે 7 વર્ષ સુધી તમે મંજૂરી નહોતી આપી, 7 દિવસમાં નર્મદાની મંજૂરી આપી, વર્ષોથી નર્મદાના પ્રશ્નો સોલ્વ નહોતા કર્યા એ 3 વર્ષમાં નરેન્દ્રભાઈ સોલ્વ કર્યા. વર્ષોથી કોંગ્રેસની સરકારે ક્રૂડની રોયલ્ટી આપી નહોતી એ નરેન્દ્રભાઈ 8,000 કરોડ રૂપિયા રોયલ્ટી આપી દીધી. વર્ષોથી એ અમારા રેલવેના પ્રશ્નો સોલ્વ થતા નહોતા એ નરેન્દ્રભાઈ સોલ્વ કરી દીધા. બુલેટ ટ્રેનથી માંડી અને ગુજરાતની ચિંતા, હવે અમારે દિલ્હી જવું પડતું નથી, દિલ્હીમાં કુર્નિસ બજાવવી પડતી નથી. કોંગ્રેસની સલ્તનતોમાં કોંગ્રેસના મુખ્યપ્રધાનો કુર્નિસ બજાવતા હતા. તો આ તરફ રાહુલ ગાંધીની ગુજરાતના યાત્રાધામોની મુલાકાતને લઈને ભાજપે પ્રહાર કર્યા છે. યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુ ધ્રુવે કહ્યું કે મંદિર અને ભગવાનને કોર્ટ સુધી લઈ જનાર કોંગ્રેસને હવે મંદિરો યાદ આવ્યા છે.